મોટી રાયણમાં માતા રાણી ભટિયાણી માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો. મોટી રાયણ ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ માતા રાણી ભાટિયાણી માનો આઠમો પાટોત્સવ મોટી રાયણ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવક મોહનભા તેમજ ભરતસિંહ મુરુભા સોઢાના યજમાન પદે વિધિ વિધાન કરવામાં આવ્યું હતું. પ્રથમ દેહ શુદ્ધિ બાદ મંગલાચરણ કરી દેવપૂજન કરવામાં આવ્યું હતું. પુણ્યાહ વાચન, બ્રાહ્મણ પૂજન, ઉદક શેક, નાંદી શ્રાદ્ધ પૂજન બાદ ભૂદેવ શ્રી ભાવેશ જોશી, ચેતન જોશી, જિજ્ઞેશ જોશી, ઉજ્જવલ ઉપાધ્યાય, જીતેન જોશી તેમજ પ્રેમ જોશી દ્વારા દુર્ગા સપ્તશતીના પાઠ તેમજ હોમ હવન કરવામાં આવ્યા હતા. ખાનાય જાગીરના મહંત શ્રી મેઘરાજજી દાદા તેમજ ગુનેરીના મહંત હરિસંગજી દાદાએ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા. મેઘરાજ દાદાની હાજરીમાં ધ્વજ પૂજન કરાયું અને સંતોના સ્વાગત ભરતસિંહ સોઢા, પ્રતાપસિંહ સોઢા, કરણસિંહ જાડેજા, મહાવીરસિંહ સોઢા તેમજ લાખુબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. સંતવાણી શ્રી નવીનનાથજી દ્વારા કરવામાં આવી હતી. યજ્ઞના આચાર્ય દિનેશ જોશી રહ્યા હતા. ભરતસિંહ સોઢા, શુરુભા સુજીતસિંહ સોઢા તેમજ નરેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, પ્રવીણસિંહ તેમજ જાડેજા મૈપતસિંહ, ખાનુભા પલભાટી, લક્ષ્મણસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ સોઢા, હિતેન્દ્રસિંહ સોઢા તેમજ દિલીપસિંહ નારાયણજી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. કચ્છના તમામ ભાવિક ભક્તોને જય માજી સાહ. રાજસ્થાનની અંદર બાલોત્રાની નજીક જસોલ ગામની અંદર માતાજી ભટિયાની એમનું મુખ્ય સ્થાનક છે અને પછી માતાજીએ અનેક જગ્યાઓ પર પરચા આપી અને કચ્છની અંદર પણ ઘણા સ્થાનકો છે, તેમાંનો એક સ્થાનક એટલે માજીસા ધામ રાયણ બોટી, જે કચ્છના જસોલ ધામ તરીકે દિવસે ને દિવસે પ્રસિદ્ધિ પામતો જાય છે. અનેક ભાવિક ભક્તો દેશ વિદેશથી માતાજીના દર્શન માટે પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને માતાજીના દ્વાર પર આવેલા દરેક ભાવિક ભક્તોની અહીંયા મનોકામના પરિપૂર્ણ થાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ માતાજીનો પાટોત્સવ, આઠમો પાટોત્સવ 25 તારીખના રોજ યોજવામાં આવેલો છે. અહીંયાના મોહનભા ભરતસિંહ સોઢા, જે છેલ્લા 13 વર્ષથી માતાજીની સેવા કરે છે અને આ આઠમો પાટોત્સવ આઠમી વખત આજે ધ્વજા જે છે એ બદલવામાં આવી હતી અને ધ્વજોત્સવ જે છે એ કરવામાં આવ્યો. સવારના દેવપૂજા, ત્યારબાદ ગુરુની વંદના કરવામાં આવી અને ધ્વજ પૂજન કરી અને ધ્વજ ચડાવવામાં આવી. સંતોમાં આજે મેઘરાજજી દાદાની પધરામણી થઈ અને રાતના કોરીપાઠને ભજન છે, ભજન બચાવવાળા નવીનાથજી એમના દ્વારા કરવામાં આવશે અને રાતના સંતોમાં પૂજ્ય શ્રી હરિદાસજી હરિસંગજી દાદાનું અહીં આગમન થશે. અને આજે અત્યારે જ્યારે 12:15 વાગી રહ્યા છે ત્યારે વિજય મુહૂર્તની અંદર પૂર્ણાહુતિ કરવામાં આવશે, ત્યારબાદ મહાઆરતી છે અને મહાપ્રસાદ છે અને રાતના સમયે ભજન સાથે સાથે સંતવાણી પણ અહીંયા છે અને કોરીપાઠ પણ અહીંયા રાખેલો છે. માજીસા ધામ રાયણ મોટી ખાતે આજે સદગુરુ શ્રી બાલકનાથજીના આશીર્વાદથી અને જાણસેવક એવા મોહનભા ભરતસિંહ સોઢા જે અહીંયા સેવા કરી રહ્યા છે એમના દ્વારા આઠમો માતાજીનો પાટોત્સવ અને રાતી જોગો યોજવામાં આવે છે. તેમાં દેશ વિદેશથી આજના દિવસે ભાવિક ભક્તો જે વધાર્યા છે, માતાજીના સેવકો જે છે એ વધાર્યા છે. સાથે સાથે જેને કહેવાય કે સંત એવા શ્રી મેઘરાજજી દાદા પણ આજે પધારી આશીર્વાદ આપી અને આ કાર્યક્રમની જે શોભા છે એમાં વધારો કર્યો છે. સવારના સમયે દેવપૂજા કરવામાં આવી, પછી ગુરુપૂજન કરવામાં આવ્યું, સાથે સાથે ધ્વજાનું પૂજન કરી અને ધ્વજા જે છે એ વિધિવત ચડાવવામાં આવી. દર વર્ષે પાટોત્સવ હોય છે ત્યારે સાથે સાથે નવચંડી યજ્ઞ પણ અહીંયા થતો હોય છે. આચાર્ય તરીકે હું દીપેશ જોશી, રામપર વેકરા હાલે ગાંધીધામ એ આચાર્ય તરીકે હું છું. સાથે સાથે અમારા બ્રાહ્મણો દર વર્ષે જે પણ માતાજીના સેવક છે કોઈ વધારે છે. અત્યારે પૂર્ણાહુતિ બાદ મહાઆરતી થશે અને મહાઆરતી બાદ જે છે એ મહાપ્રસાદ કરવામાં આવશે.
રાતના સમયે સંતવાણી છે નવીનનાથજી દ્વારા, પછી કોરી પાઠ જે છે એ અક્કસી બાપુ માતાના મળતી પધારશે, સાથે સાથે બીજા ભાવિક ભક્તો પણ કોરી પાઠનું લાભી લેશે. અને માજીસા ધામ હરિસંગ દાદા માજીસા ધામ ખાતે પણ કોરી પાઠમાં પધારશે, સંતોના આશીર્વાદ અહીંયા પહેલાંથી મળેલા છે. પૂજ્ય આશામાં અનુષ્ઠાન હોવાના કારણે પધારી નથી શક્યા, પણ એમણે ખૂબ ખૂબ આશીર્વાદ માજીસા ધામ રાયણના સેવકગણોને મોકલ્યા છે. અને દર વર્ષે અહીંયા જે છે ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે, એટલે દિવસે દિવસે જે છે એ કચ્છના જસોલ ધામ તરીકે પ્રખ્યાત થતો આ રાયણ મોટીનો માજીસા ધામ છે એની દિવસે દિવસે કીર્તિ વધતી જાય છે. અને માતાજી જે છે એ જેની જેવી શ્રદ્ધા એવા પ્રજા આ રાયણ ધામની અંદર પૂરાતા આવ્યા છે. સાથે સાથે સદગુરુ જે છે અલગનાથજી મહારાજ રાજસ્થાનથી વર્ષોથી અહીંયા પધારી માતાજીની ખૂબ સેવા કરી છે. એમનામાં ઘણા શિષ્યો છે, એમાંના શિરમોર એવા શિષ્ય મોહનભાઈ ભરતસિંહ સોઢા, જેમની સેવાના કારણે માતાજીનું જે સ્થાન છે માજીસા ધામ રાયણ જે છે એ ખૂબ જ જાગૃત થયું છે. અને એના દ્વારા અનેક લોકોના દુઃખો દૂર થયા છે, મનોકામનાઓ છે. બધાને જય માતા. અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક, શું આપને સાંભળવામાં તકલીફ પડે છે? શું આપને કાનને લગતી સમસ્યા છે? તો આજે જ પધારો અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં. સરકારી કર્મચારી અને પેન્શનર માટે ફ્રી હિયરિંગ મશીન યોજનાનો લાભ લેવા સંપર્ક કરો અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક. ઓફિસ નંબર 910 સત્યદર્શન બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ નાગરિક બેંક પાસે, સોમપુરા શિલ્પની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0 28 32 22 44 83, મોબાઈલ નંબર 99 048 34 483. જો આપને ઓછું સંભળાતું હોય તો આજે જ પધારો બહેરાશ નિવારણ ક્લિનિકમાં.